હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે કચ્છમાં દરેક ગામ અને શહેર સેનિટાઈઝ કરવાનું કામ નગરપાલિકા કરી રહી છે. ત્યારે માંડવી નગરપાલિકા પાસે સેનિટાઈઝ મશીન ન હોવાથી ત્યાંના રહેવાસી લાલજીભાઈ ધોળુએ ખેતરમાં દાડમના પાકમાં દવા છાંટવાના 7 મશીન આપીને સેવાભાવની કામગીરી કરી હતી. આ મુદ્દે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માંડવી નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈએ જણાવ્યું હતું કે શ્રી લાલજીભાઈએ પોતાના 7 જેટલા મશીન એક પણ રૂપિયો લીધા વગર માંડવી શહેરને સેનિટાઈઝ કરવા માટે આપ્યા હતા. આ મશીનથી દર 7 દિવસે માંડવી આખા શહેરને સેનિટાઈઝ કરીએ છીએ. ઉપરાંત વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં માંડવી નગરપાલિકાએ મશીન લઈ લીધા છે અને કામગીરી રાબેતા મુજબ ચાલુ છે. માંડવીમાં કુલ 9 વોર્ડ આવેલા છે અને જે વિસ્તારમાં સેનિટાઈઝ મશીન નથી પહોંચી શકતા ત્યાં પાલિકાની અલગ અલગ ટીમ દ્વારા હેન્ડ સેનિટાઈઝની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત શહેરમાં લોકોની સમસ્યા જાણી વિવિધ ટીમ દ્વારા તેનું નિરાકરણ લાવવા માટે પણ અમે કાર્યરત થઈ ગયા છીએ. માંડવી સુધરાઈના પ્રમુખ મેહુલભાઈએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. જ્યારથી લોકડાઉન શરૂ થયું ત્યારથી માંડવી નગરપાલિકા સેનિટાઈઝ કરવાની કામગીરી, શરૂઆતમાં જ્યારે આપની પાસે સેનિટાઈઝ કરવા માટેના સાધનો ન હતા ત્યારે જે વાડા ગામનો એક ધોળુ પરિવાર છે, લાલજીભાઈ ધોળુ, એમણે દાડમમાં દવા છાંટવાના 7 મશીનો અમને મોકલેલા કોઈ પણ જાતનો ખર્ચ લીધા વગર. ને એ રીતે અમે ગામને 5-7 વખત સેનિટાઈઝ એ ટાઈમમાં પણ કરી નાખેલું. એના પછી અમે મશીન વસાવેલ છે, એ મશીનથી દર 7 દિવસે એક વખત આખો ગામ સેનિટાઈઝ થઈ જાય છે. ઉપરાંતમાં કાલથી જે કોરોનાની મહામારીના કેસો વધવાના શરૂ થયા છે એના સંદર્ભમાં નક્કી કરી માંડવી સૌ કાઉન્સિલર મિત્રોની ટીમ અને નગરપાલિકાની ટીમ નિર્ણય કર્યો કે માંડવી શહેરમાં 99 વોર્ડમાં જે હેન્ડ મશીનથી સેનિટાઈઝેશન થઈ શકે, જે અંદરના વિસ્તારોમાં જ્યાં મોટો વાહન ન પ્રવેશી શકતો હોય, એ પણ અમે શરૂઆત કરી દીધી છે. અને 99 વોર્ડમાં 9 અલગ ટીમ બનાવી માણસોની અને હેન્ડ સેનિટાઈઝિંગ કરવાનું આપણે ચાલુ કરી દીધું છે. ઉપરાંતમાં રોજિંદી સફાઈનો પણ સંપૂર્ણપણે મોનિટરિંગ કરવામાં આવે છે અને લોકોને પડતી મુશ્કેલીમાં નગરપાલિકા ક્યાં મદદરૂપ થઈ શકે એનો સંપૂર્ણ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે.